નમસ્કાર વર્લ્ડ બોક્સ માઇ ક્લાસની અંદર આપનું સ્વાગત છે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ ટોપિક જે છે તેના વિશે વાત કરવાની છે આ વિષય જે છે તેના અંદર એક અગત્યનો ટોપિક એટલે કે ગુજરાતની સંગીત કલા તેના વિશે આજે ચર્ચા કરવાની છે આજનો આ લેક્ચર જે છે તે આ આજે સંગીત કલા જે છે એ ટોપિક માટેનો ડેમો લેક્ચર કહી શકાય તો આ સંગીત કલા ગુજરાતની અંદર કઈ રીતે વિકસી છે તેમાં શું છે તેના સાથે જોડેલા અગત્યના મુદ્દા કેવા છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે હવે જો આપણે સંગીત કલાની સૌ પ્રથમ વાત કરીએ ને તો સંગીત કલાને ગુજરાતની અંદર સંગીત કલા કઈ રીતે ઉદ્ભવ થયો કઈ રીતે વિકાસ થયો તેની પાયાની માહિતી મેળવવી હોય તો સૌ પ્રથમ સંગીત કલાનો ઇતિહાસ શું હતો તેનો ઉદ્ભવ ક્યાંથી થયો અને તેના સાથે જોડાયેલા તેનો વિકાસ કઈ રીતે થયો તે બધી જ માહિતી આપણે મેળવવી જોઈએ તો આપણે સંગીતના વિશે પહેલાં એના બેકગ્રાઉન્ડ એટલે કે તેના ઇતિહાસથી જ જોડાયેલા ફેક્ટ જે છે તેને સમજી શકાય તેના પછી ગુજરાતની અંદર આધુનિક સમયગાળાની અંદર સંગીતના સંરક્ષક અનેક રાજાઓ થયા તો આ રાજાઓએ શું પ્રદાન આપ્યું તેમણે ગુજરાતની અંદર સંગીતનો વિકાસ કઈ રીતે કર્યો તેમણે પોતાના દરબારમાં કયા કયા સંગીતકારોને પોતાના દરબારમાં રાજ્યશ્રય આપ્યો અને તે સંગીતકારો વિશેનો વિકાસ કર્યો વગેરે જેવી દરેક માહિતી મેળવીએ તો જ આપણને ગુજરાતની અંદર સંગીત કલાનો વિકાસ કઈ રીતે થયો અને એમાં રાજાઓનું શું પ્રદાન હતું તે આપણને તો જ માહિતી મળે ઉદાહરણ તરીકે વડોદરાના રાજા હતા તો સંગીત કલા માટે અનેક પ્રયત્ન કર્યા છે આ જ રીતે ભાવનગર આ જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર ધરમપુર અને જૂનાગઢ જે છે તે આ બધા જ અલગ અલગ રાજાઓ જે છે તેમણે પોતાના સમયગાળાની અંદર પ્રયત્ન કરેલા છે તો આ રાજાઓ કોણ હતા તેમના સાથે જોડાયેલા તેમના દરબારી ગાયકો કોણ હતા એમણે કયા લેખ એમણે સંગીત માટે કયા પુસ્તકો અથવા લેખ લખ્યા છે અથવા કોઈ નવા શૈલી કે રાગનો ઉદ્ભવ કર્યો છે કે નહીં તો એ દરેક વસ્તુ આપણે જાણીએ તો જ આપણને સંગીતના વિશે પૂ પૂરેપૂરી માહિતી મળી શકે અને આપણે આટલી માહિતી મેળવીએ એના પછી આપણે જે ગુજરાતના જે જાણીતા સંગીતકારો થયા તેના વિશે પણ માહિતી લેવી જોઈએ હવે આવા તો અનેક સંગીતકારો ગુજરાતમાં થયા છે તો આપણે જો એને ત્રણથી ચાર ભાગમાં ડિવાઈડ કરી દઈએ ને એટલે કે એને ચાર ભાગમાં વિભાજીત કરી દઈએ ને તો આપણને યાદ રાખવા પણ સરળ બને અને જો એક્ઝામમાં સીધા જ આપણને પૂછાઈ જાય તો આપણા તરત લાઇટ પણ થાય અને આપણને એક્ઝામની અંદર એ જવાબ જે છે તે તરત આપી પણ શકાય ઉદાહરણ તરીકે ગુજરાતની અંદર જાણીતા સૌપ્રથમ સંગીતકાર અને ગાયક કોણ છે તેના વિશે માહિતી લઈ શકાય જેમ કે એમાં આવે છે ઓમકારનાથ ઠાકુર જેમ કે આવે છે મૌલા બક્ષ જેમ કે દિવાળીબેન વગેરે જેવા ગાયકો વિશે આપણે માહિતી લઈએ તો આપણને એમના વિશે ખ્યાલ આવી શકે એના પછી ગુજરાતમાં જે ગીતકારો જે છે તેના બીજા પ્રકાર તેને આપણે યાદ કરી શકીએ અને તેમને તેમના મહત્વનું પ્રદાન તેમણે કયા કયા મૂવીઝમાં કયા ફિલ્મોની અંદર કયા ગીત ગાયા છે જે ખૂબ ફેમસ એટલે કે પ્રખ્યાત થયા છે એના વિશે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો આપણે જવાબ જે છે તે આપી શકાય ઉદાહરણ તરીકે આની અંદર આપણે ચર્ચા કરીએ તો અવિનાશ વ્યાસ નીનુ મજૂમદાર દિલીપ ધોળોકિયા વગેરેનો સમાવેશ થાય છે તો આપણે એક રંગમંચ સાથે જોડેલા સંગીતકારોનો અલગ ટોપિક બનાવીએ તો આપણને યાદ રાખવામાં સરળતા રહે તેના પછી ગુજરાતના જાણીતા લોકગીતકાર હવે આપણને ખ્યાલ છે કે ગુજરાતની અંદર અનેક લોકગીતકારો થયા છે તો એમના સાથે જોડેલા ફેક્ટ પણ આપણે યાદ રાખવા જોઈએ કારણ કે આવા ફેક્ટ એમને કયા એવોર્ડ મળેલા છે તે અને તેમના જાણીતા ગીત કયા છે એવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય છે ઉદાહરણ તરીકે આની અંદર આપણે ચર્ચા કરીએ તો મણિરાજ બારોટ પિંગળસિંહ ગઢવી દુલાભાયા કાગ વગેરે જેવા ગુજરાતના જાણીતા લોકગીતકારોનો સમાવેશ થાય છે તો એમને પણ આપણે યાદ રાખવા પડે હવે એના પછી જો આપણે આગળ વાત કરીએ તો સંગીતકારોમાં ચોથો એક પ્રકાર છે તે ભક્તિ સંગીત સાથે જોડેલો છે આમ તો ભક્તિ સંગીત કરતાં આપણે એવું કહીએ કે ભજનીકકાર તો આપણને વધારે યાદ રહે તો ઘણા બધા સાધુ સંતો પણ છે એમણે આમ તો ભગવાન પ્રત્યે સમર્પિત થઈને જ ભજનો રચ્યા છે પણ એને પણ આપણે સંગીતકાર તરીકે અથવા તો ભક્તિ સંગીત તરીકેનો ઉલ્લેખ કરી શકાય તો એમાં ઉદાહરણ તરીકે મુક્તાનંદ સ્વામી વગેરેનો જે છે તેનો આપણે સમાવેશ કરી શકાય તો આમ આપણે ગુજરાતની અંદર જે સંગીત કલા જે છે તેનો ઇતિહાસ તેના રાજા અને જાણીતા ગીતકારો જે છે તેનો આપણે અભ્યાસ કરીએ તો આપણને સંગીત કલા શું છે તેનો વિકાસ કઈ રીતે થયો છે તેની સંપૂર્ણ માહિતી મળે જો કે અહીંયા આ ટોપિક પૂરો થતો નથી આ ટૉપિકની અંદર જો આપણે વધારે સમજવું હોય તો સંગીત સાથે જોડાયેલા વાદ્ય કયા છે એ પણ આપણે જાણવા જોઈએ આ પ્રશ્ન આપણને પરીક્ષામાં વારંવાર પૂછાય છે ઉદાહરણ તરીકે સંગીતના વાદ્ય જે છે તેને આપણે ચાર ભાગમાં વહેંચી શકીએ તેમાંનો પહેલો છે તંતુ વાદ્ય તંતુવાદ્ય એટલે આપણે સમજવા માટે અથવા ઉદાહરણ માટે આ રીતે કહીએ કે તંબુરો અથવા તો કોઈ પણ જે સ્ટ્રીંગ સાથે અથવા તો તંતુના માધ્યમથી જે વાદ્ય વગાડવામાં આવે છે તેને તંતુવાદ્ય કહી શકાય તો આવા અનેક વાદ્ય છે એમની શું વિશેષતા છે આ તંતુવાદ્ય કઈ રીતે બનાવવામાં આવે છે તેમના જે તાર હોય છે તેને શું કહેવાય છે આવી દરેક માહિતી જે છે તે આપણને આ આ ટૉપિકમાંથી તંતુવાદ્યમાંથી મળી રહે છે અને એમાંથી આપણને અનેક પ્રશ્નો પૂછી પણ શકાય આગળ વાદ્યના બીજા પ્રકારની વાત કરીએ તો વાદ્ય આવે છે તો વાદ્ય એટલે સૌ પ્રથમ તો તેની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ વાદ્ય એટલે શું વાદ્યના ઉદાહરણ આપણને ખબર હોવા જોઈએ વાદ્ય કઈ રીતે બનાવવામાં આવે છે આ બનાવવા સાથે કયો સમુદાય જોડાયેલો છે આના આ દરેક મુદ્દા જે છે તેના વિશે આપણને ખબર હોવી જોઈએ અને સૌથી છેલ્લે વાદ્યના ઉદાહરણો જો આપણે આ દરેક માહિતી લઈએ તો જ આપણે સંગીતના વાદ્યો જે છે તેમાં વાદ્યો શું છે તે સમજી શકાય તેના પછી ત્રીજા પ્રકારના વાદ્યોની વાત કરીએ તો સુશીર વાદ્ય આવે છે સુશીરવાદ્ય એટલે કે હવાના માધ્યમથી જે વાદ્ય વગાડવામાં આવે છે તો તેની વ્યાખ્યા તેના ઉદાહરણો તેને કઈ રીતે બનાવાય છે આવા કયા કયા પ્રકારના અલગ અલગ સુશીર વાદ્ય છે છે તે દરેક માહિતી આપણે લેવી જોઈએ છે તો જ આપણને આ સુશીર વાદ્યો શું છે તેની પાકી માહિતી મળે તેના પછી ચોથા પ્રકારનું વાદ્ય એટલે કે ઘન વાદ્ય તો આ ઘણવાદીમાં શેનો સમાવેશ થાય છે તેની વ્યાખ્યા શું છે એના સાથે જોડાયેલા કોઈ ધાર્મિક કથા વાર્તા હોય તો એના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ તો આ ટોપિકની અંદર સંગીતના વાદ્યો શું છે તેમના પ્રકારો શું છે તેમના સાથે તેમના ઉદાહરણો શું છે તેમના સાથે તેમના કયા અગત્યના ફેક્ટ જોડાયેલા છે તે બધી આપણે જો આવી રીતે ડિટેલમાં ચર્ચા કરીએ અને હા આવી રીતે ઇમેજ સાથે પણ જો ચર્ચા કરીએ ને તો આપણને આ ટોપિક આસાનીથી યાદ પણ રહી જાય અને પરીક્ષામાં આપણે સરળતાથી જવાબ પણ આપી શકીએ તો આપણે આ ટોપિક જે છે તેને આ રીતે ભણીએ તો આપણા માટે ઘણો સરળ થાય હા અહીં આપણે થોડું વધારે આગળ ઉદાહરણ પણ લઈએ કે સંગીતના જે વાદ્યો જે છે ઉદાહરણ તરીકે તંતુવાદ્ય તેમાં શેનો શેનો સમાવેશ થાય છે એના માત્ર આપણે અહીંયા એક બે ઉદાહરણોની વાત કરીએ તો સૌ આવે રાવણ હથો તો એનો જો આપણે ઇમેજમાં જોઈએ તો આપણને યાદ રાખવો સરળ પડે હા એની સાથે જોડેલી પૌરાણિક કથા પણ છે તો એની પણ આપણે ચર્ચા કરીએ તો આપણને કથા પણ યાદ રહી જાય વાદ્ય પણ યાદ રહી જાય તેના પછી એક છે સુરંદો તો સુરંદો જે છે તેને પણ આપણે ઇમેજમાં જોઈએ અને પછી આપણે એના વિશે જોડેલા ફેક્ટ કે કયા પ્રદેશમાં જાણીતું છે અને એ શેમમાંથી બને છે વગેરે માહિતી લઈએ તો આપણને યાદ રાખવું ખૂબ સરળ બની જાય છે એ જ રીતે અવનાદ વાદ્યમાં આવે છે ઢોલ અને તબલા જો આ બંને વિશે આપણે એની ઇમેજ સાથે ચર્ચા કરતા જઈએ તો આપણને એ ભણવું અને સમજવું ઘણું સહેલું પડે છે આગળ વાદ્યમાં મોરલી અને વાદ્યની અંદર મંજીરાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એની સાથે જોડેલો જો અલગ અલગ ફેક્ટ હોય આ સિવાય મોરલીના પણ ઘણા બધા પ્રકાર છે તો એના કયા કયા અલગ અલગ પ્રકાર છે એના સાથે જોડેલા ફેક્ટ કયા છે જો આપણે બધાની ચર્ચા કરીને તો જ આપણો આ ટોપિક જે છે તે આખે આખો પૂરો થાય છે તો આ સંગીત કલાનો આખે આખો ટોપિક જે છે તેને જો આપણે આ રીતે ચર્ચા કરીએ તો જ એને સંપૂર્ણ રીતે પૂરો કરી શકીએ અને પરીક્ષા સાથે જોડેલા બધા જ ફેક્ટ જે છે તે આસાનીથી આપણે જવાબ આપી શકાય તો આ ટોપિક જે છે આ ટોપિક તે આપણ તમે વર્લ્ડ ઇન બોક્સની વર્લ્ડ ઇન બોક્સની જે આપણી એપ્લિકેશન જે છે તેને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને આવા વિડીયોને વધારે ડિટેલમાં જોવા માટે મારો એટલે કે કુલદીપસિંહ ચૌહાણનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે એ ટોપિકને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો